ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર તો આપણે ગયા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો દળ ટકાવારીનો અભ્યાસ કર્યો તો જે દળ ટકાવારીનો જે આપણે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કર્યો તો એની અંદર તમને બધાને ખબર છે કોઈ પણ સંયોજન છે એ તમને આપેલું હોય તો તે સંયોજનમાં રહેલા દરેક તત્વનું દળ ટકાવાર પ્રમાણ શોધવું હોય તો એનો અભ્યાસ આપણે ગયા લેક્ચરની અંદર કર્યો અને એનું સૂત્ર છે એ સૂત્ર પણ તમે સમજા કે ભાઈ તત્વનું છે એ દળ ટકાવાર પ્રમાણ ઇક્વલ ટુ સંયોજનમાં રહેલ તત્વનું દળ છેદમાં સંયોજનનું મોલર દળ ગુણ્યા 100 હવે આપણે આણ્વીય સૂત્ર આજે જે વાત કરવાની છે તો એ આપણે 1.9.1 આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્રનો અભ્યાસ કરવાનો છે તો હવે જુઓ આપણે એક વસ્તુ વિચારવાની છે કે ભાઈ આણ્વીય સૂત્ર એટલે કે તમને મેં હમણાં જ વાત કરી ગયા લેક્ચરની અંદર પાણીની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનની ટકાવાર પ્રમાણ છે એ શોધ્યું તમે છે એ શું કર્યું પાણીની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનની ટકાવાર પ્રમાણ શોધ્યું ઇથેનોલની વાત કરી એમાં કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનનું દળ ટકાવાર પ્રમાણ શોધ્યું તો તમે વિદ્યાર્થી મિત્રો આના કરતા ઉલટું વિચારી શકાય કે ન વિચારી શકાય કે તમને જો આણ્વીય સૂત્ર આપેલું હતું તો તમે છે દળ ટકાવાર પ્રમાણ છે એ શોધ્યું તો આના કરતા ઉલટું વિચારોજી કે ભાઈ હું તમને કોઈ પણ છે એ તત્વ આપેલા હોય તો એ તત્વનું દળ ટકાવાર પ્રમાણ છે એ આપું તમને શું આપું દળ ટકાવાર પ્રમાણ તો દળ ટકાવાર પ્રમાણ ઉપરથી આપને છે એ શું મળશે તો દળ ટકાવાર પ્રમાણ ઉપરથી આપને પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર મેળવી શકાય તો એ કેવી રીતે મેળવી શકાય તો જો વિદ્યાર્થી મિત્રો તમે દળ ટકાવાર પ્રમાણ સંયોજનમાં રહેલા જો ખાસ આ મુદ્દો આ દાખલો ખાસ પૂછાય છે નીટની અંદર ગયા વર્ષે આમાંથી એમસીક્યુ પૂછાણો તો સંયોજનમાં છે સંયોજનમાં રહેલા દરેક તત્વનું દળ ટકાવાર પ્રમાણ જાણતા હોઈએ તો તે સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર જાણી શકાય શું મેળવી શકાય પ્રમાણસૂચક સૂત્ર તો વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ સંયોજન હોય તેમાં દરેક તત્વનું જો દળ ટકાવાર પ્રમાણ જાણતા હોય તો તે સંયોજનનું છે એ પ્રમાણસૂચક સૂત્ર મેળવી શકાય અને જો સંયોજનનું મોલર દળ જાણતા હોઈએ શું જાણતા હોઈએ મોલર દળ જાણતા હોય તો તેના પરથી આણ્વીય સૂત્ર પણ મેળવી શકાય તો તેના પરથી શું મેળવી શકાય આણ્વીય સૂત્ર મેળવી શકાય હાલો તો વિદ્યાર્થી મિત્રો સંયોજનનું મોલર દળ જાણતા હોઈએ તો તેના પરથી આણ્વીય સૂત્ર પણ મેળવી શકાય તો હવે આ જે છે દાખલો ગણવો હોય તો એની અંદર સોપાન છે એ સોપાન 5 છે એટલે સ્ટેપ સોપાન એટલે સ્ટેપ 5 સ્ટેપ છે એ 5 સ્ટેપનો આપણે શું કરવો પડે અભ્યાસ કરવો પડે એટલે તમને ટેક્સ્ટબુકની અંદર એવું લખ્યું છે કે વિદ્યાર્થી મિત્રો આપણે આણ્વીય સૂત્ર માટે આપણે છે એક નીચેનું ઉદાહરણ છે એ ઉદાહરણ લઈ અને આપણે સમજી શકાય તો ટેક્સ્ટબુકની અંદર જે તમને દાખલો આપ્યો છે ઉદાહરણ તે ઉદાહરણ તમારે છે એ તમારી સરળતા માટે હું તમને છે એ દાખલો છે કોષ્ટકની અંદર કેવી રીતે ગણવો સરળતાથી ઝડપથી કઈ રીતે ગણી શકાય
તો એ દાખલો તમે નવમા ધોરણની અંદર આવી ગયો છે, આ તમે ટોપિક નવમા ધોરણની અંદર ભણી ગયા છો. જો નવમા ધોરણની બુક તમારી પાસે ઘરે પડી હોય ને તો એમાં જોજો, તો એની અંદર આ નવમા ધોરણની બુકની અંદર આવી ગયું છે આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર મેળવવા માટેના દાખલાઓ તમારે આવી ગયા છે. અને એ જે સરળ રીતે તમારે છે એ સમજવું હોય તો એની અંદર આપણે છે એ શું કરીએ છીએ, તો એની અંદર આપણે કોષ્ટક બનાવવું છે. અને સોપાન હું પાંચે પાંચ જ સમજાવવાનો છું, પણ આપણે જે લખવું હોય તો લખી શકો તમે આવી રીતે, પણ એને જો સરળતાથી સમજાવવું હોય તો એની અંદર આપણે એક કોષ્ટક બનાવી અને મારે આ દાખલો તમને સમજાવવો છે. તો આપણો કોયડો છે 1.2, તો કોયડો છે 1.2, એની અંદર હું આખી રકમ નથી લખતો, એક સંયોજનમાં 4.07%, એટલે હાઇડ્રોજન, હાઇડ્રોજનનું કેટલું ટકાવાર પ્રમાણ આપ્યું છે, તો હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ આપ્યું છે 4.07%. પછી તમને એમ કીધું છે 24.47% કાર્બન, એટલે કાર્બનનું છે એ કાર્બનનું ટકાવાર પ્રમાણ કેટલું આપ્યું છે, તો કાર્બનનું ટકાવાર પ્રમાણ આપ્યું છે 24.47%. અને ક્લોરિન, તો ક્લોરિન છે એ ક્લોરિન, તો ક્લોરિનનું ટકાવાર પ્રમાણ કેટલું આપ્યું છે, તો ક્લોરિનનું ટકાવાર પ્રમાણ આપ્યું છે 71.65%. અને આ સંયોજન છે તો સંયોજનનું મોલર દળ, તો સંયોજનનું જો મોલર દળ રકમમાં આપેલું હશે જ, શું કરેલું હશે, રકમમાં આપેલું હશે. જો મોલર દળ આપેલું હોય તો જ તેનું આણ્વીય સૂત્ર મેળવી શકાય. જો મોલર દળ નો આપ્યું હોય ને તો એ દાખલો છે એ ક્યાં પૂરો થઈ જાય, પ્રમાણસૂચક સૂત્ર એ દાખલો પૂરો થઈ જાય. એ હમણાં દાખલો આપણે સમજતા જશું ને એટલે તમને ખબર પડતી જશે. મોલર દળ આપ્યું છે 98.96 ગ્રામ, કેટલું આપ્યું છે, તો તેનું શું શોધવાનું કીધું છે, પ્રમાણસૂચક સૂત્ર, પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધો, અને આણ્વીય સૂત્ર શોધો. જો વિદ્યાર્થી મિત્રો આ મોલર દળ છે ને, અમુક દાખલાઓ એવા પણ હોય કે જેમાં મોલર દળ આપેલું ન હોય તો દાખલો ક્યાં સુધી ગણાશે, પ્રમાણસૂચક સૂત્ર સુધી જ ગણાશે, આણ્વીય સૂત્ર મેળવી શકાય નહીં. હવે બધા જ વિદ્યાર્થીઓનું ધ્યાન અહીંયા, એટલે તમને ખબર પડે, તો પહેલાં લખવાનું છે તત્વની સંજ્ઞા. પહેલાં કોષ્ટક બનાવીને આ દાખલો હું સમજાવું છું. પહેલાં તમારે લખવાનું છે, શું કરવાનું છે, તત્વની સંજ્ઞા. કેટલા તત્વો આપ્યા છે તમને, તો કે ભાઈ કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરિન. એટલે પહેલાં હું લખું છું કાર્બન, પછી હું લખું છું હાઇડ્રોજન અને પછી લખું છું ક્લોરિન. ત્રણ તત્વો આપેલા છે, કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરિન. અને આ બધાનો ટોટલ માર 100, એટલે કેટલા ટકા થશે, 100%. કેટલા ટકા થશે, 100%. તો તત્વની સંજ્ઞા છે કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરિન. તો હવે આપણે એની અંદર વાત કરવી છે, તો એની અંદર 100%. હવે તત્વની સંજ્ઞા લખી નાખી, હવે તત્વની ટકાવારી, તત્વની ટકાવારી તો એ રકમમાં આપેલી હોય. તો જો ટકાવારી છે તો એ તત્વની જે ટકાવારી છે તો એને છે એ શેની અંદર ફેરવવાના છે, તો 10% ગ્રામમાં ફેરવો. એટલે આપણે એવી રીતે લખો કે ભાઈ 10% ગ્રામમાં ફેરવો, એટલે 10% અથવા પહેલાં તત્વની ટકાવારી લખી નાખો 4.07%, પછી છે 24.47, પછી છે 71.65. હાલો હવે આપણે પહેલું સોપાન, જો 5 સ્ટેપ ભણવાના છે એટલે હું પહેલું સોપાન છે 10% ગ્રામમાં ફેરવો, 10% ગ્રામમાં ફેરવો. હવે જો વિદ્યાર્થી મિત્રો આ બધાએ તમે શું આપ્યા છે, ટકા આપ્યા છે. તમે આ જો 100 ગ્રામ તમે પદાર્થ લીધો હોય તો કાંઈ નથી કરવાનું, ટકાની પાછળ ગ્રામ લખી નાખવાના છે. 100 ગ્રામ તમે પદાર્થ લીધો હોય તો આ 100% પદાર્થ છે. જો આને તમે છે એ 100 ગ્રામ લઈ લ્યો, તો 100 ગ્રામ હોય પદાર્થ, તો એની અંદર તમને પૂછવામાં આવે, ઉભારી જો ભાઈ આ કાર્બન, અહીંયા આપણે કાર્બનની ટકાવારી છે, કાર્બનની ટકાવારી કેટલી આપી છે, તો કાર્બનની ટકાવારી આપી છે 24.47%.
આડાવળું થઈ ગયું. હાઇડ્રોજનની ટકાવારી છે કેટલી આપી છે? 4.07%. હાલો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જો 100 ગ્રામ લેવામાં આવે તો 100 ગ્રામની અંદર કાર્બન છે, એ કાર્બન કેટલા ગ્રામ હોય? તો બધાને ખબર જ છે ટકા એવો 100 છે તો કેટલા ગ્રામ થાય? તો પહેલું સોપાન છે એની અંદર 24.47 ગ્રામ શું હોય? કાર્બન. તમે કેટલું સેમ્પલ લીધું છે? 100 ગ્રામ સેમ્પલ લીધું છે. હવે હાઇડ્રોજન, તો હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન કેટલા છે? તો હાઇડ્રોજન 4.07 ગ્રામ. ત્યાર પછી છે ક્લોરિન, ક્લોરિન કેટલા ગ્રામ થાય? 71.65 ગ્રામ. સમજણ પડી? એટલે કાંઈ નથી કરવાનું, આ ટકાને છે એ તમારે શેની અંદર ફેરવી નાખવાના? ગ્રામમાં ફેરવી નાખવાના. હાલો પહેલું સોપાન આપણે પૂર્ણ કર્યું, તો પહેલા સોપાનમાં કોઈને કાંઈ પ્રશ્ન નથી ને. તો હવે બીજું સોપાન આપણે, દરેક તત્વને મોલમાં ફેરવો. શેની અંદર? મોલમાં. તો બધાને આવડે જ છે કે ભાઈ મોલમાં ફેરવવું હોય. સોપાન નંબર 2, દરેક તત્વને મોલ સંખ્યામાં ફેરવો. તો મોલ સંખ્યામાં બધાને ખબર જ છે શું થાય? મોલ એટલે વજનના છેદમાં આણ્વીય દળ. તો વજન કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 24.47. કોનો વજન? કાર્બનનો. ભાંગા વજનના છેદમાં આણ્વીય દળ. તો આણ્વીય દળ એટલે તમને ખબર છે કાર્બનનું હમણાં જ કીધું તું 12.01, એટલે 24.47 ભાંગા 12.01, એટલે તમને મળશે 2.021. હાલો હવે એવી જ રીતે હાઇડ્રોજન, હાઇડ્રોજનનો વજન કેટલો છે? 4.07 ગ્રામ. છેદમાં એનું આણ્વીય દળ કેટલું છે? તો કે ભાઈ 1.008, એટલે શું થશે? 4.7 ભાંગા 1.008, એટલે 4.04. રેડી? હાલો ક્લોરિન, તો ક્લોરિન છે એ કેટલું છે? કે ભાઈ ક્લોરિન છે 71.65 ના છેદમાં એનો એક્ઝેક્ટ આણ્વીય દળ અહીં લીધો છે 35.453. હાલો તો એની અંદર છે એનો ભાંગાકાર કરશો એટલે 2.0 ક્લોરિન છે એ 2.021. હાલો મળી ગયું સોપાન નંબર 2 પૂર્ણ. સોપાન નંબર 3, કે ભાઈ સોપાન નંબર 3 છે એ જો દરેક વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપજો. સોપાન નંબર 3 ની અંદર છે એ શું કરવાનું છે? સાદો ગુણાકાર, સાદો ગુણોત્તર અહીંયા લખવાનું. શું કરવાનું? સાદો ગુણોત્તર લેવો છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, સાદો ગુણોત્તર કેવી રીતે લેવાય ને એની હું તમને વાત કરી દઉં. જેટલા તત્વો આપ્યા હોય ને આ તત્વ છે એ તત્વમાં સૌથી નાની સંખ્યા. તો સૌથી નાની સંખ્યા કોણ છે? તો કે ભાઈ આ 2 કહેવાય ને, આ 4.04 તો મોટી છે, એટલે એને દરેક વડે ભાંગી નાખો તો જે જવાબ આવે એને શું કહેવાય? તો જે જવાબ આવે એને શું કહેવાય? સાદો ગુણોત્તર. એટલે જો 2.021ને 2.021 વડે ભાંગી નાખો એટલે આન્સર આવ્યો 1. તો એનો મિનિંગ કે કાર્બન કેટલા છે? 1. પછી હાઇડ્રોજન, હાઇડ્રોજનની અંદર 4.04 ભાંગા 2.021 એટલે કેટલો આન્સર આવશે? 2. અને જ્યારે ક્લોરિન, કે ભાઈ 2.021 ભાંગા 2.021 એટલે આન્સર કેટલો આવશે? 1. સમજણ પડી? હાલો તો આ વિદ્યાર્થી મિત્રો 3 સોપાન અહીંયા પૂર્ણ કર્યા. તો તમારે હવે કોષ્ટક બનાવવું છે. તો પેલું તત્વની સંજ્ઞા, તત્વની ટકાવાર પ્રમાણ, દળ ટકાને ગ્રામમાં ફેરવો, મોલ શોધો અને સાદો ગુણોત્તર મેળવો. તો 3 સોપાન છે આપણે અહીંયા શું કરી નાખ્યા? પૂર્ણ કરી નાખ્યા. હવે આપણે છે ચોથું, જે સોપાન નંબર 4 છે એ આપણે આગળ વાત કરીએ. હાલો અહીંયા સુધી દાખલો સમજાઈ ગયો. હવે આપણે સોપાન નંબર 4, ઈ કોષ્ટકમાં નથી હો, સોપાન નંબર 4 અને 5 છે એ આવી રીતે આપણે લખવાનું. તો એની અંદર છે કે ઉપરની જે ગણતરીમાં મળેલા છે તત્વની, દરેક તત્વની સંજ્ઞા લખી અને તેને અનુરૂપ છે એ અનુરૂપ સંખ્યા લખી પ્રમાણ સૂચક સૂત્ર લખો. એટલે દરેક તત્વની સંજ્ઞા લખી, દરેક તત્વની સંજ્ઞા, તો દરેક તત્વની છે એ દરેક તત્વની સંજ્ઞા લખી, દરેક તત્વની
સંજ્ઞા લખી અને તેને અનુરૂપ અને તેને અનુરૂપ અને તેને અનુરૂપ સંખ્યા લખી સંખ્યા લખી સંખ્યા લખી પ્રમાણસૂચક સૂત્ર લખો સંખ્યા લખી પ્રમાણસૂચક સૂત્ર પ્રમાણ સૂચક સૂત્ર લખો હાલો હવે વિદ્યાર્થી મિત્રો જો આપણે આગળ જે દાખલો હતો કાર્બન કેટલા મળ્યા એક હાઇડ્રોજન બે ક્લોરીન એક તો હવે એના ઉપરથી તમારે શું લખવાનું છે પ્રમાણસૂચક સૂત્ર તો પ્રમાણસૂચક સૂત્ર લખવું હોય તો કાર્બન કેટલા હતા એક હાઇડ્રોજન કેટલા છે તો કે બે CH2Cl તો CH2Cl છે એ શું થયું પ્રમાણસૂચક સૂત્ર કયું સૂત્ર થયું આ વિદ્યાર્થી મિત્રો પ્રમાણસૂચક સૂત્ર તો હવે જો વિદ્યાર્થી મિત્રો તમને જો આપણે દાખલો છે એ દાખલાની અંદર મોલર દળ ન આપેલું હોય તો તમારે દાખલો અહીંયા સુધી સોપાન નંબર 4 સુધી ગણવાનો છે પ્રમાણસૂચક સૂત્ર શોધવાનું કે તો દાખલો અહીંયા તમારે અહીંયા સુધી ગણવાનો છે પણ જો રકમમાં મોલર દળ આપેલું હોય તો સોપાન નંબર 5 તમારે કરવું પડે એમાં પણ 3 છે એ બી અને સી શું છે એ બી અને સી તો એની અંદર હું આપણે ટેક્સ્ટબુકમાં નહીં સરળતાથી સમજાવી દઉં પ્રમાણસૂચક સૂત્ર દળ નક્કી કરો પ્રમાણસૂચક સૂત્રદળ નક્કી કરો જેમ આણ્વીય દળ અણુસૂત્ર હોય તો આણ્વીય દળ શોધતા હતા તો પ્રમાણસૂચક સૂત્ર હોય તો પ્રમાણસૂચક સૂત્ર દળ નક્કી કરો તો એની અંદર આપણે બધાને ખબર જ છે પ્રમાણસૂચક સૂત્ર દળ શું આવ્યું CH2Cl તો જો કાર્બન કેટલા એક એટલે 12.01 પ્લસ હાઇડ્રોજન કેટલા બે એટલે શું થશે 2 × 1.008 પ્લસ ક્લોરિન તો ક્લોરિન છે 35.453 હવે આવી જ રીતે તમારે છે એ બધાનું શું કરવાનું છે પ્રમાણસૂચક સૂત્ર દળ નક્કી કરવાનું છે એટલે કેટલું મળ્યું તો CH2Cl નું પ્રમાણસૂચક સૂત્ર દળ પ્રમાણસૂચક સૂત્ર દળ તો પ્રમાણસૂચક સૂત્ર દળ આનો તમે શું કરશો સરવાળો એટલે 49.48 49.48 ગ્રામ તો આ પ્રમાણસૂચક સૂત્ર દળ મળ્યું તમને તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજું તો બી તો પ્રમાણસૂચક સૂત્ર દળ નક્કી કર્યા પછી મોલર દળને પ્રમાણસૂચક સૂત્ર દળ વડે મોલર દળને પ્રમાણસૂચક સૂત્ર પ્રમાણસૂચક સૂત્ર વડે શું કરવાનું છે ભાગો સૂત્ર વડે ભાગો હાલો તો હવે એની અંદર આપણે એને એન કહેવાય આ ટેક્સ્ટબુકમાં નથી આપ્યું પણ જૂની ટેક્સ્ટબુકની અંદર એને એન વડે દર્શાવવામાં આવતું હતું તો એન વડે દર્શાવવામાં આવે મોલર દળ તમને રકમમાં આપેલો હોય મોલર દળ મેં રકમમાં તમને કીધું હતું કેટલો આપ્યો છે 98.96 કેટલો આપ્યો છે 98.96 એને પ્રમાણસૂચક સૂત્ર દળ વડે ભાંગો એટલે 49.48 તો એન બરાબર છે કેટલા મળશે તો એન બરાબર તમને કેટલા મળશે 2 એટલે એન છે એ તમને કેટલો મળ્યો 2 અને હવે સી જો કે ભાઈ પ્રમાણસૂચક સૂત્ર છે એ સૂત્રને ઉપર પ્રમાણે મેળવેલ એન વડે ગુણો એટલે આણ્વીય સૂત્ર મળે એટલે આણ્વીય સૂત્રનું હું અહીં ડાયરેક્ટ ઇક્વેશન જ લખું છું કે ભાઈ આણ્વીય સૂત્ર શું કહું છું આણ્વીય સૂત્ર તો આણ્વીય સૂત્ર ઇક્વલ ટુ સૂત્ર શું થાય પ્રમાણસૂચક સૂત્ર ગુણ્યા શું થશે તો કે ગુણ્યા એન તો હવે જો તમારી પાસે પ્રમાણસૂચક સૂત્ર શું હતું CH2Cl તો CH2Cl ગુણ્યા એન એનની કિંમત કેટલી મળી 2 તો હવે આપણે એની અંદર જો કાર્બન 1 ગુણ્યા 2 એટલે શું થઈ જાય C2 હાઇડ્રોજન 2 ગુણ્યા 2 એટલે શું થઈ જાય H4 અને Cl છે 1 ગુણ્યા 2 એટલે Cl2 હવે જો તમને જે અણુસૂત્ર મળ્યું શું મળ્યું અણુસૂત્ર તો અણુસૂત્ર જે તમને મળ્યું એ અણુસૂત્ર શું મળ્યું C2H4Cl2
તો આ વિદ્યાર્થી મિત્રો એનું શું મળ્યું અણુસૂત્ર સમજણ પડી તો આ પાંચ જે સોપાન છે તો એ પાંચ સોપાન ઉપરથી દાખલો ગણતા આવડવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો છે તો એ દાખલો છે એ તમને શું થવું જોઈએ ગણતા આવડવો જોઈએ તો એની અંદર કોઈ પણ છે એ કોઈ પણ તત્વ તમને આપેલું હોય તો એ તત્વ ઉપરથી છે એ તમને એનું શું આપ મળવું જોઈએ તો એના ઉપરથી એનું છે આણ્વીય સૂત્ર છે એ તમને શોધતા આવડવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો દળ ટકાવાર પ્રમાણ આપ્યું હોય તો દળ ટકાવાર પ્રમાણ છે એ પ્રમાણ ઉપરથી તમે એનું શું શોધી શકાય પ્રમાણ સૂચક સૂત્ર અને જો આણ્વીય દળ જાણતા હોય તો આણ્વીય સૂત્ર છે એ પણ તમે શોધી શકાય તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો છે એ મોસ્ટ આઈએમપી છે આવી રીતે છે એ તમે એનું પ્રમાણસૂચક સૂત્ર છે એ નક્કી કરી શકો અને એના ઉપરથી આણ્વીય સૂત્ર નક્કી કરી શકાય તમારી નવમા ધોરણની ટેક્સ્ટબુક હોય તો એની અંદર આવા દાખલાઓ તમને આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો આની અંદર છે એ તમારે જ્યારે આ લેક્ચર આપણે મૂકશું ત્યારે એની અંદર તમને છે બે ઉદાહરણ છે એ વધારાના આની અંદર હું આપીશ એટલે એ બે ઉદાહરણ છે એ તમારે પ્રેક્ટિસ માટે છે એ પ્રેક્ટિસ માટે તમારે ગણવાના છે તો હવે આ આવતા લેક્ચરની અંદર તત્વયોગમિતિય અને તત્વયોગમિતિય ગણતરી છે તો એ ગણતરીની આપણે છે એ આવતા લેક્ચરની અંદર છે એ આવતા લેક્ચરની અંદર વાત કરશું તો આવતા લેક્ચરની અંદર તત્વયોગમિતિય અને તત્વયોગમિતિય ગણતરીઓ છે એ ગણતરીઓની વાત કરશું પછી સીમિત પ્રક્રિયક છે અને દ્રાવણોની અંદર એટલે લગભગ આપણે હવે બે થી ત્રણ લેક્ચર છે એ ત્રણ લેક્ચરમાં ચેપ્ટર આપણું થઈ જશે પૂર્ણ તો આજનો જે આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્રનો જે ટોપિક ચલાવ્યો એ મોસ્ટ આઈએમપી છે અને આના ઉપરથી ઘણા બધા દાખલાઓ છે એ દાખલાઓ આવશે તો આ તમને છે એ પાંચે પાંચ સોપાન છે એ વિદ્યાર્થી મિત્રો આવડવા જોઈએ અને આવી રીતે કોષ્ટક બનાવી અને ચોથું અને પાંચમું સોપાન લખી અને તમે દાખલો છે એ દાખલો ગણી શકાય સમજણ પડી હાલ